સમાચાર વડોદરાથી. વડોદરાની વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી 28 ફૂટ સુધી પહોંચી. કાલાઘોડા સર્કલ પાસે નદીની સપાટી 28 ફૂટ પર 30 ફૂટ સુધી સપાટી પહોંચશે તો કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવશે. વડોદરામાં ગઈકાલે અવિરત વરસાદ વરસ્યો, જેના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ત્યારે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થયો છે. આ સાથે વિશ્વામિત્રીની જળ સપાટી અત્યારે 28 ફૂટ પર પહોંચી ગઈ છે. વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલની વાત કરો તો જળસપાટી 28 ફૂટથી ઉપર પહોંચી ચૂકી છે. આપ જોઈ રહ્યા છો જે મેઝરિંગ, આપને બતાવું તો સવારે જે 27 સુધી જોવા મળ્યું હતું, 26 થી 27 થી વચ્ચે, એ હવે લેવલ 28 ક્રોસ કરી ગયું છે. અને જો 29 સુધી પહોંચે આ લેવલ તો પણ નવાઈ નહીં. સતર્કતાના ભાગરૂપે પોલીસના જવાનો વિશ્વામિત્રી નદી આવેલી છે કાલાઘોડા સર્કલ પાસે, ત્યાં સતર્કતાના ભાગરૂપે રાખવામાં આવ્યા છે. સાથે સાથે ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારીઓને પણ રાખવામાં આવી રહ્યા છે, જેથી કરીને લોકો અહીંયા ઊભા ન રહે અને બિનજરૂરી ટોળું ન કરે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એબીપી અસ્મિતાએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાથે વાત કરી હતી, ત્યારે પણ એ વાત કહી હતી કે સતર્કતા રાખવામાં આવી રહી છે. શહેર પોલીસ દ્વારા તમામ પ્રિકોશન્સ લેવામાં આવી રહ્યા છે. કોઈ જો આ સપાટી વધે તો બ્રિજની સુધી ન પહોંચે એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. માની લો કે 29 થી 30ની વચ્ચે જો આ જળસપાટી પહોંચે છે તો બની શકે કે આ કાલાઘોડા સર્કલ પાસે આવેલ વિશ્વામિત્રીનો બ્રિજ છે એ પણ તકેદારીના ભાગરૂપે બંધ કરી શકાય એ પ્રકારની પરિસ્થિતિ પણ હાલ જોવા મળી રહી છે. પણ રાહતની વાત એ છે કે હાલ વરસાદ, એ સવારની વાત કરું તો સવારથી વરસાદ નથી જોવા મળ્યો. વાદળછાયું વાતાવરણ હતું અને કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી છાંટા જોવા મળ્યા હતા. એ રાહતની વાત છે, કેમ કે વરસાદ નથી, જેના કારણે આ નદીમાં વરસાદી પાણી નથી આવ્યું. પરંતુ જે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે એ પાણી અહીંયા મળી રહ્યું છે અને એના કારણે જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. કેમેરા પર્સન પરેશ ધોળકિયા સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, વડોદરા.